વંદે ભારત ટ્રેનના નવા વર્ષના પ્રથમ દિવસે વાપીમાં સ્ટોપેજ આપતા વાપી રેલવે સ્ટેશન ખાતે રાજ્યના નાણામંત્રીએ નવ સ્વાગત કર્યું. વલસાડના સાંસદ ડૉક્ટર કેસી પટેલ, દમણ સાંસદ લાલુ પટેલ, દાદરનગર હવેલીના ભાજપ પ્રમુખ દીપેશ ટંડેલ સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા. વલસાડ જિલ્લાના વાપી જીઆઈડીસી એસોસિએશન હોદ્દેદારો અને ઝીરો સીસીના અગ્રણીઓ જો કોઠારીની રજૂઆત બાદ વંદે ભારત ટ્રેનને નવા વર્ષથી વાપીમાં સ્ટોપેજની જાહેરાત કરવામાં આવી હતી, જેને લઈને જે વાપી, દમણ, સેલવાસ, ઉમરગામ, સરીગામ, પારડી તેમજ ગુંદલાવ જીઆઈડીસીમાં ઉદ્યોગકારોમાં ભારે ખુશીની લહેર જોવા મળી રહી છે. વલસાડ જિલ્લાના ઉદ્યોગકારોને નવા વર્ષની ગિફ્ટ આપવામાં આવી છે અને નવા વર્ષની વહેલી સવારે 7:45 રાજ્યના નાણામંત્રી કનુ દેસાઈ, સાંસદ ડૉક્ટર કેસી પટેલ, દમણના સાંસદ લાલુ પટેલ સહિતના ભાજપના અગ્રણીઓએ ટ્રેનના સ્વાગત માટે વાપી રેલવે સ્ટેશન ખાતેનું ટ્રેનનું સ્વાગત કર્યું હતું. વલસાડ જિલ્લામાં આવેલી 5 જીઆઈડીસી અને સેલવાસ અને દમણ જીઆઈડીસીના ઉદ્યોગપતિઓ અને અગ્રણીઓએ વારંવાર મુંબઈ અને ગાંધીનગર ખાતે કામ અર્થે જવાનું રહેતો હોવાથી વંદે ભારત ટ્રેનનું વાપીમાં સ્ટોપેજની માંગણી કરી હતી, જેમાં વીઆઈએ અગ્રણી અને ઝેડયુઆરસીસીના સભ્ય જોય કોઠારીના ઉદ્યોગ સંચાલકોએ રજૂઆત કરી હતી. જોય કોઠારીએ રેલવે વિભાગમાં સરકારી રીતે રજૂઆત કરતા નવા વર્ષથી સવારથી વાપી રેલવે સ્ટેશન ખાતે સ્ટોપેજ મળ્યો હતો અને વલસાડ સાંસદ ડૉક્ટર કેસી પટેલ અને દમણ સાંસદ લાલુ પટેલ રેલવે મંત્રાલયે વંદે ભારત ટ્રેનના સ્ટોપેજની રજૂઆત કરી હતી. નવા વર્ષના પ્રથમ દિવસે રેલવે વિભાગે વાપીના વંદે ભારતના ટ્રેનનો સ્ટોપેજ આપીને વાપી અને વલસાડ તેમજ દમણ સેલવાસના લોકોને દિવાળીની ભેટ આપી હતી. તેમાં ડૉક્ટર કેસી પટેલ તેમજ દમણ સાંસદ લાલુ પટેલ સહિતના ભાજપના અગ્રણી ઉદ્યોગકારોએ એઆરએમ અનુ ત્યાગી સહિત રેલવેના અધિકારીઓ અને ભાજપના કાર્યકરો અને હોદ્દેદારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સૌપ્રથમ તો વાપી, પારડી, દમણ અને સેલવાસ આ બધા નાગરિકોને નવા વર્ષની શુભેચ્છા. અને આ નવા વર્ષે વંદે ભારત ટ્રેનનું જે વાપી ખાતે સ્ટોપેજ આપવામાં આવ્યું છે એ માટે રેલવે મંત્રાલય અને અમારા બંને સાંસદો ડૉક્ટર કેસી પટેલ અને લાલુભાઈનો ખાસ અભિનંદન અને આભાર કે એમના ફોલોઅપના લીધે જ આ શક્ય બન્યું છે. અને આના લીધે વાપી જે એક ઔદ્યોગિક નગરી છે, દમણ પણ એક ઔદ્યોગિક ટાઉન બન્યું છે, સેલવાસ પણ ઔદ્યોગિક નગરી છે, ત્યારે આ વિસ્તારના અનેક લોકોને આ ટ્રેનના લીધે ઘણો બધો ફાયદો થશે અને એટલી ઝડપે ટ્રેન જશે કે સમયનો ઘણો બચાવ થશે અને આના લીધે ઔદ્યોગિક વિકાસ પણ ઝડપી બનશે. દેશવાસીઓને દમણ, દીવ, સેલવાસ, વાપી અને વાપીથી તાપી એ પરશુરામની ભૂમિ એટલે કંઈને કંઈ નવું જોવાનું મળે. જે વંદે ભારતનું સ્ટોપ આપ્યું એનો શ્રી રેલ મંત્રાલય, અશ્વિનીભાઈ તેમજ દર્શનાબેન તેમજ મારા સાથી મિત્ર કિશી પટેલ, શ્રી કનુભાઈ, દીપેશભાઈ અમારા પ્રદેશ પ્રમુખ તેમજ બધા જ ઉપસ્થિત અમારા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ, આજે ઉમંગને હલ્લો દિવસ છે, અમારો સારો દિવસ. ને વાપી, અહીંથી બોમ્બે જાય તો વાપીનું ફર્સ્ટ સ્ટેશન આપણું, એ અહીં રેવન્યુ બેટલી થાય, 25-30 હજાર લોકો આવજાવ કરે અને ઉદ્યોગ છે લાગેલા. વાપી આટલું મોટું ઉદ્યોગ, દારણ હવેલી, દમણ, સરીગામ, ભીલાડ, ઉમરગામ, વલસાડ, બધાને અહીં સ્ટોપનો આનો લાભ મળશે. ટ્રેનનો ટ્રેન બહુ સારી, ટ્રેનમાં સુવિધા બી ઘણી સારી છે. વલસાડથી હેરત સિંહ સાથે અસ્પાક સૈયદ, સતડે ન્યૂઝ, વલસાડ. જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો, અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. SATHEDE.com આઝાદી સમાચારોની.